રાજકોટ લોકસભાની બેઠક માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે જસદણમાં પોલિંગ બુથ માટે સ્ટાફ અને ઈવીએમ લઈ રવાના થયા છે. લોકસભાની ચૂંટણી માટે જસદણની મોડલ સ્કૂલ ખાતે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી આવતીકાલે ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. સુરક્ષાની તમામ વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે મતદાન માટે તાલુકા ચૂંટણી પંચ સજ્જ બની ગયું છે. રિસીવિંગ અને ડિસ્પેરિંગ સેન્ટર ખાતેથી પોલિંગ સ્ટાફ મતદાન મથક તરફ રવાના થયા હતા. ઈવીએમ, વીવીપેટ, ફર્સ્ટ એડ કીટ, મતદાર યાદી સહિત વૈધાનિક અને બિનવૈધાનિક સાહિત્ય સાથે પોલિંગ સ્ટાફ વિવિધ વાહનોમાં રવાના થયા હતા. આજરોજ મોડેલ સ્કૂલ જસદણ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર તમામ પોલિંગ સ્ટાફ હાજર થઈ ગયેલ છે. તમામ સ્ટાફને પોલિંગ સાહિત્ય અને સાથે ઈવીએમ મશીન આપી દેવામાં આવેલ છે. અત્યારે મશીન્સ ને બધું મટીરિયલ ચેક કરીને ટુકડીઓ અત્રેથી રવાના થશે અને રવાના થઈને પોતાના પોલિંગ સ્ટેશન ઉપર પહોંચીને એનો રિપોર્ટ કરશે. એના પછી આવતીકાલે સવારે મોક પોલ કર્યા પછી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી માટેનો સમય જાહેર કરવામાં આવેલો છે. તો સૌ નાગરિકોને વિનંતી છે કે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો અને વધારેમાં વધારે મતદાન થાય એવો આપનો સહયોગ આપો. જસદણ અને વિછિયા બંને તાલુકા થઈને ટોટલ 269 બૂથ ઉપર મતદાન થનાર છે. સંવેદનશીલ બૂથોની યાદી આપણા જસદણ અને વિછિયા બંને વિસ્તારના થઈને ટોટલ 39 લોકેશન્સ અને 71 આપણા ક્રિટિકલ પીએસ આપણા જાહેર કરવામાં પીએસ છે જેની માહિતી આપણે ગુપ્ત રાખવાની હોય છે. ટીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, રાજકોટ.